જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં સામાજિક વિજ્ઞાન દ્વિતીય ક્ષત્રોમાં ધોરણ આઠમાં પાઠ એક ધાર્મિક અને સામુ સામાજિક જાગૃતિ આ પ્રથમ પાઠનો વિડીયો વિડીયોની લિંક મેં તમને મોકલાવેલી જે સચિત્ર વિડીયો હતો એ તમે જોયેલો હશે કેટલાક વિદ્યાર્થીઓ એના પ્રશ્નોના જવાબ પણ મને મોકલાવેલા પણ ફરીથી આ પાઠનું આપણે પુનરાવર્તન કરી આના પાઠના પ્રશ્નોના જવાબ આપણે સમજીશું એટલે તમને વધુ સમજણ આવી જાય બરાબર તો ધાર્મિક અને સામાજિક જાગૃતિ તો ઓગણીસમી સદીમાં ભારતમાં જ્યારે અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો જ્ઞાતિપ્રથા વગેરે જેવા અનિષ્ટોના ચુંગલોમાં લોકો ફસાયેલા હતા સંકુચિત અને કુપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદદર હતી એટલે કે ખરાબ હતી બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે ઓગણીસમી સદીમાં નવજાવ નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા આમાં સૌ આવે રાજા રામ મોહન રાય એના વિશેનું માહિતી મેળવીએ તમને પાઠ નંબર પ્રથમ પાઠમાં જુઓ સરસ મજાનો ચિત્ર રાજા રામ મોહન રાયનો આપેલો છે રાજા રામ મોહન રાયનો જન્મ ઈસવીસન સત્તરસો બોતેરમાં બંગાળાના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો રાજા રામ મોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું વળી તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા હતા આ ઘટનાએ રાજા રામ મોહન રાયને ખૂબ અસર કરી તેમણે સતી પ્રથા બાળ લગ્ન જ્ઞાતિ પ્રથા બાળકીને દૂધપુતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને તેના માટે આંદોલનો પણ ચલાવ્યા હતા તેમણે ઈસવીસન અઢારસો એકવીસમાં બંગાળીમાં સંવાદ કુંદી કૌમુદી અને ઈસવીસન અઢારસો બાવીસમાં ફારસી ભાષામાં મેરાત ઉલ અખબાર નામના સમાચારપત્રો પણ એમણે શરૂ કર્યા હતા ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં એમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી વિદ્યાર્થી મિત્રો આ નીચે ખાસ તમે અન્ડરલાઇન કરજો કે ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી રાજા રામ મોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની શરૂઆત કરી તેમણે અખબારી સ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્રતા સ્ત્રી અધિકારો વ્યક્તિ સ્વાતંત્રતા કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી હતી એટલે કે તે સમયે જ્યારે ભારતના લોકો અંધશ્રદ્ધામાં વહેમોમાં કુરિવાજોમાં બંધાયેલા હતા તો એમને એક નવી દિશા આપવાનું કામ રાજા રામ મોહન રાયે કર્યું હતું રાજા રામ મોહન રાયે સતીપ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી તેના પરિણામે અઢારસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર વિલિયમ બિન્ટિંગે પ્રથાઓ પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો એટલે રાજા રામ મોહન રાયના પ્રયત્નોના કારણે જ અંગ્રેજ અધિકારી વિલિયમ બેન્ટિંગ દ્વારા ઈસવીસન અઢારસો અને ઓગણત્રીસમાં પ્રથા ઉપર પ્રતિબંધિત પ્રતિબંધ મુકતો કાયદો ઘડાયો હતો આમ રાજા રામ મોહન રાયે ઓગણીસમી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળનો એમણે પાયો નાખ્યો હતો દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામ મોહન રાયને ઈસવીસન અઢારસો ત્રીસમાં ઇંગ્લેન્ડ મોકલ્યા ઈસવીસન અઢારસો તેત્રીસમાં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું બ્રહ્મ સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો રામા રાજા રામ મોહન રાયનો હતો હિન્દમાં ધર્મના જળ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને એમણે દૂર કર્યા હતા એટલે કે રાજા રામ મોહન રાય દ્વારા સત્યપ્રથા ઉપર પ્રતિબંધિત કાયદો એ એમની એક અમૂલ્ય ભેટ હતી એવા જ બીજા એક સુધારક સુધારક હતા દયાનંદ સરસ્વતી જો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર બે ઉપર એમનો પણ ફોટો આપેલો છે દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં થયો હતો એટલે કે દયાનંદ સરસ્વતી આપણા ગુજરાતના હતા અને એમનું કુટુંબ હતું સનાતન બ્રાહ્મણ તેમને નાની વયે મૂર્તિપજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ ગઈ તેમણે સત્યની શોધમાં ગ્રહત્યાગ કર્યો તેણે પંદર વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો એમણે અભ્યાસ કર્યો હતો એટલે કે એમના ગ્રહ ત્યાગ પછી એમણે સ્વામી વિરજાનંદનો ભેટો થયો અને એમણે એની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહિન સમાજ રચના દ્વારા ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ દેશની એકતા સાંધવાનો એમણે પ્રયત્ન કર્યો તેમણે એમ વેદોમાં પાછા વળો એટલે કે આપણા જે સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે વેદ ચાર વેદ છે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં દર્શન કર્યા અને એમણે લોકોને વેદો તરફ પાછા વળો એવો બોધ આપ્યો હતો તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી ખાસ આ બે લાઇન નીચે આંદોલન કરજો વિદ્યાર્થી મિત્રો કે દયાનંદ સરસ્વતી દ્વારા વેદો તરફ પાછા વળોનો બોધ અપાયો અને સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના તેમના દ્વારા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા પછી ક્રિયાકાંડ બાળલગ્ન પ્રથા અસ્પૃશ્યતા એટલે કે છૂઆછૂતનો ઉલ્લેખ થયો નથી તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો એટલે કે બધા ઈશ્વર એક જ છે તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચતા દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી ઈસવીસન અઢારસો ને પંચોતેરમાં આની નીચે પણ ખાસ અંડરલાઇન કરજો બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામ મોહન રાયે કરી જ્યારે આર્ય સમાજની સ્થાપના ઈસવીસન અઢારસો પંચોતેરમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી તેમના પરિણામે જડબી સામાજિક પરિવર્તન આવ્યું આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળની શરૂઆત કરી જેને કારણે પરધર્મ સ્વીકાર કર્યો હોય અને સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મુકાયા હતા એટલે કે બળજબરીપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હોય કે પછી કોઈ પણ અંધશ્રદ્ધાના કારણે જેણે ધર્મ પરિવર્તન કર્યો હોય એવા હિન્દુ લોકોને એમણે પાછા હિન્દુ ધર્મ આવવા માટેના દ્વાર ખુલ્લા કર્યા શુદ્ધિ ચળવળ દ્વારા સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો બેમાં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેમાં શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્ર્યના પઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું તો આ બધા સમાજ સુધારકો હતા ત્યારે ભારત અંગ્રેજોના ચુંગલ એટલે કે અંગ્રેજ શાસન આધારિત ત્યારે ભારત સ્વતંત્ર નહોતું થયું એટલે કે તે છતાં આ બધા સમાજ સુધારકોએ ભારતના લોકોમાં જે જનજાગૃતિ લાવી એ કાબિલેય તારીફ છે એના કારણે જ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા એવા કાયદાઓ હતા જે બંધ થઈ ગયા એટલે કે અત્યારે સ્ત્રીનો સમાન દર પછી એને દૂધપીતી કરવાનો રિવાજ અટકાવવામાં આવ્યો બાળ લગ્નનો રિવાજ અટકાવવામાં આવ્યો સત્યપ્રથાનો રિવાજ એમના દ્વારા અટકાવવામાં આવ્યો એવા ઘણા બધા દૂષણો હતા હિન્દુ ધર્મમાં એ આ સમાજ સુધારક સુધારકો દ્વારા દૂર કરવામાં આવ્યા છે બરાબર તો આ હતા આપણા ગુજરાતના દયાનંદ સરસ્વતી હવે એના પછીના સમાજ સુધારક છે રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ પરમહંસ એ નામ વિશે આપણે બધા જાણીએ છીએ કારણ કે રામકૃષ્ણ પરમહંસ એ આપણા સ્વામી વિવેકાનંદના ગુરુ હતા બરાબર તો રામકૃષ્ણ પરમહંસ વિશે જાણીએ કે રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને બધા જ ધર્મોના સત્યને પાપનાર સંત હતા અને એ સમાજ સુધારક પણ હતા તેમનો જન્મ બંગાળાના હુગલી જિલ્લાના કામરપુકુર ગામમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો આ બધા જે સમાજ સુધારકો હતા એમના જન્મ જન્મસ્થળ અને જન્મ ક્યારે થયો હતો એની ખાસ તેની નીચે અંડરલાઇન ઘર નાખજો કયા ગામમાં થયો હતો એ પણ જેવી રીતે કે રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળાના હુગલી જિલ્લાના કામારપકુર ગામમાં થયો હતો તેમણે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વર દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો તેમના શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ હતી એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિ જ્યારે ભારતના લોકોને વળગી હતી ત્યારે રામકૃષ્ણ પરમહંસે એમણે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એમનો પરિચય કરાવ્યો હતો અને પોતાના ધર્મની મહત્તા સમજાવી હતી એટલે કે એ લોકોને રામકૃષ્ણ પરમહંસના બૌદ્ધથી લોકોને પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ હતી એમના પછી એમના એક મહાન શિષ્ય એના વિશેની માહિતી મેળવીએ સ્વામી વિવેકાનંદ જે બધા યુવાનોના આદર્શ છે અને ભારતના પણ એક ખ્યાત નામ નામ ધરાવતા એક સમાજ સુધારક છે કે જેમણે ભારતનું નામ વિશ્વના ક્ષેત્રે ગુંજતું કર્યું હતું જે તે સમયે નરેન્દ્રનાથ દત્ત એમનું બાળપણનું નામ હતું નરેન્દ્ર નરેન્દ્રનાથ દત્ત સન અઢારસો ત્રેસઠથી ઓગણીસો બે સુધીનો એમનો જીવનકાળ છે ખાસ કરીને અંડરલાઇન કરજો એમનો જન્મ બારમી જાન્યુઆરીએ થયો હતો જે આવતા મહિને જ છે બરાબર અને એમના જન્મદિવસને યુવા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે નરેન્દ્રનાથ દત્ત વિશેની આપણે માહિતી મેળવીએ તો બંગાળી સ્નાન સ્નાતક રામકૃષ્ણ પરમહંસના તે સંપર્કમાં આવ્યા હતા નરેન્દ્રનાથ રામકૃષ્ણએ નરેન્દ્રની જ્ઞાનપીપાસાની તૃપ્તિ કરી નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી તેઓ બની ગયા હતા સ્વામી વિવેકાનંદે લોકોના દુઃખી માનવોની સેવા કરવા અને તેમના જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો હતો એટલે કે સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે દુઃખી માનવોની સેવા કરશો તો ઈશ્વર એનામાં રાજી રહેશે તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી તેમણે ઈસવીસન અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપો સમજ આખા વિશ્વને આપી હતી ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં પણ પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો સ્વામી વિવેકાનંદે કર્યો હતો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા તેમણે ભારતીયોને એક સૂત્ર આપ્યું હતું એ ખાસ સૂત્ર તમે અંડરલાઈન કરી લેજો વિદ્યાર્થી મિત્રો એ સૂત્ર હતું ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ સૂત્ર એમણે આપ્યું હતું સ્વામી વિવેકાનંદે ઈસવીસન અઢારસો સત્તાણુંમાં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી એની નીચે પણ અંડરલાઈન કરજો પોતાના ગુરુ એટલે કે રામકૃષ્ણ પરમહંસના નામ ઉપરથી એમણે બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની એમણે સ્થાપના કરી હતી આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રોનો મિશને અમલ કર્યો હતો દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે આ મિશન એમનું હતું અને આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે તો આ બે મહાન જ્યોતિર્ધરો એક રામકૃષ્ણ પરમહંસ અને બીજા એમના શિષ્ય સ્વામી વિવેકાનંદે ભારતના માટે અને ભારતના લોકો માટે ઘણા બધા એવા ઉપદેશ આપ્યા છે કે જેમાં જેનાથી એમનું જીવન ઉચ્ચ બને અને દુઃખો એટલે કે કષ્ટમાંથી નીકળી અને એમને સુખની પ્રાપ્તિ થાય બરા બરાબર તો એ હતા આપણા સ્વામી વિવેકાનંદ હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ જે તે સમયે મુસ્લિમ સમાજમાં પણ સુધારાની ચળવળ થઈ તો એમના આગેવાનો વિશે આપણે થોડીક માહિતી મેળવીએ ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળાના સરી સરી અતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાની થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન પણ ચલાવ્યું હતું એટલે કોણે ચલાવ્યું હતું સૈયદ અહમદ ખાન અને બંગાળના સરીઉ સરી ઉત્તુલ્લા બરાબર અતુલ્લા સરીઅતુલ્લા એ વહાબી આંદોલન એમણે ચલાવ્યું હતું એના પછી વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું ઉલેમાઓની રૂઢિચુસ્તાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા તેથી મુસલમાનોના મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં એના પછી સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો એના વિશે માહિતી મેળવીએ તો સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો તેઓ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામ સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા ઈસવીસન અઢારસો ઓગણ નિવૃત્તિ પછી તેઓ ઈંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈ તેમનું પછાતપણો અને રૂઢિચુસ્તા દૂર કરવાનો આગ્રહ કર્યો હતો તેમણે ઈસવીસન અઢારસો સિત્તેરમાં તહઝીબ ઉલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું ઈસવીસન અઢારસો પંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે પણ ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા હતા તેમણે બુરખા પ્રથા અને બાળલગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની પણ તરફેણ કરી હતી એટલે કે મુસ્લિમ સમાજ આગેવાનો દ્વારા પણ જે તે સમયે ઓગણીસમી સદીમાં એમના સમાજમાં સુધારા માટે અને વિધવા વિવાહ સ્ત્રી કેળવણીની એમણે હિમાયત કરી હતી એટલે કે સ્ત્રીઓને આદર મળે પછી એમના હક્કો એમને મળી રહે એના સિવાય સાક્ષરતા પણ મળી રહે એટલે કે એમણે બુરખા પ્રથા અને બાળલગ્ન પણ બાળ લગ્નનો પણ વિરોધ કર્યો હતો અમુક પ્રકારના ઈસ્લામ ધર્મમાં જે દૂષણો હતા એ પણ એમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો એના પછી આવે છે શીખ સમાજ પ્રથમ આપણે સંભળ્યા હિન્દુ સમાજ પછી આપણે ઇસ્લામ સમાજ વિશેની માહિતી મેળવી હવે આપણે શીખ સમાજ જે ભારતમાં આવેલો છે ઓગણીસમી સદીમાં સુધારાની આશરે શીખ સમાજે પણ પ્રભાવિત થયો હતો ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે સારી એવી વ્યવસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી હતી શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ પણ સ્થાપવામાં આવી હતી એટલે કે શીખ સમાજની પણ વિકાસ થાય એના માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ખાલસા કોલેજ ની શરૂઆત પણ કરવામાં આવી હતી જેમાં શીખ સમાજના વિદ્યાર્થીઓ ભણી શકે એના સિવાયનો એક સમાજ છે પારસી સમાજ કેળવણી અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન અઢારસો ને એકાવનમાં રહમુન રહેનુમાઈ મઝદયરબન સભાની સ્થાપના કરી રહનુમાઈ મઝદયરબન સભાની સ્થાપના કરી હતી દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા એટલે કે અગ્રણી નેતા તરીકે પારસી સમાજના નેતા તરીકે દાદાભાઈ નવરોજીની ગણના થાય છે જેમનું ચિત્ર પણ આપેલું છે તમને જુઓ પેજ નંબર ચાર ઉપર અને આ સંસ્થાએ કંઈ રહનુમાઈ મઝરદયન રબ સંસ્થાએ રાસ્ત ગોફ્તાર નામનું મુખપત્ર એટલે કે સમાચાર પત્ર શરૂ કરી અને પારસી ધર્મ વિશેની તેમની સુધારણા એટલે કે પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યું કે આર કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કામ કર કામ કર્યું હતું કામાએ શિક્ષણમાં પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો હતો તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું હતું મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન અઢારસો એકાણુંમાં લગ્ન માટે સંમતિવય ઠરાવતો કાયદો ઘડ્યો હતો એના પછી આવે છે જ્યોતિબા ફુલ્લે જ્યોતિબા ફૂલે ઘણી વખત તમે નામ સાંભળો તો એ દાખલા તરીકે વિનોબા ભાવે છે તો આપણે એ સ્ત્રી લાગે પણ એ શું વિનોબા ભાવે છે એ પુરુષ છે જ્યારે જ્યોતિબા ફૂલે છે એ આપણને સ્ત્રીનું નામ લાગે છે પણ જ્યારે એમનું ચિત્ર જોતા આપણને ખ્યાલ આવશે કે જ્યોતિબા ફૂલે એક પુરુષ વ્યક્તિત્વ હતા જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા ઈસવીસન અઢારસો સત્તાવનમાં તેમણે પુનામાં કન્યાશાળાની શરૂઆત કરી હતી તેમણે વિધવાઓના પુનર્ગ્ન કરવામાં મદદરૂપ કરે મદદરૂપ બન્યા હતા સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો હતો લોકોમાં આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી ખાસ અંડરલાઇન આ લાઈન નીચે કરજો કે સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી તો જ્યોતિબા ફૂલેએ કરી હતી બરાબર એ હતા એક મહારાષ્ટ્રના સમાજ સુધારક હતા હવે આપણે જોઈએ ઠક્કર બાપા વિશે તો ઠક્કર બાપા કોણ હતા ગાંધીજીએ સ્થાપેલા અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કરબાપાએ વર્ષો સુધી કામ કર્યું હતું અને પોતાની સેવાઓ આપી હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો તેમણે કુદરતી આપતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ એટલે કે ઠક્કર બાપાનું નામ હતું અમૃતલાલ ઠક્કર એમનો જન્મ પણ ગુજરાતના ભાવનગરમાં ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં થયો હતો તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા તેમણે ઇજનેરી ડિગ્રી મેળવી હતી સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રવાહ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી હતી ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું હતું ઠક્કરબાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેવો અને વૈમોમાંથી મુક્ત કર્યા હતા ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી તેમને રેટીઓ કાંતતા કર્યા તથા કુટુર ઉદ્યોગોમાં પણ એમને સામેલ કરવામાં આવ્યા હતા સમય જતા લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ ઠક્કરબાપા દ્વારા કરવામાં આવી હતી એટલે કે પછાત વર્ગોની સમાજ જીવનની સુધારણા એમણે ઠક્કર બાપામાં ઠક્કર બાપાએ પોતાના જીવનમાં ખૂબ જ કરી અને એમનું જીવન ભીલોને સમર્પિત રહ્યું એટલે કે એમણે જે આપણા ગુજરાતમાં દાહોદ પંચમહાલ એ જિલ્લાઓ છે એમાં ભીલ લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું એટલે કે એમના જીવનનો વિકાસ કરવા માટે એમણે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ હતા કેટલાક સમાજ સુધારકો કે એમના જીવનથી એમના જીવનના કાર્યો દ્વારા એમના ઉપદેશો દ્વારા આપણા ભારતીય લોકોના સમાજ જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે તો એમના વિશેની માહિતી આજે આપણે મેળવી અને ઓગણીસમી સદીમાં ધાર્મિક અને સામાજિક સુધારણાના સુધારણામાં એમનો ફાળો ખૂબ જ મોટો ગણી શકાય બરાબર તો આ સાથે આ પાઠ અહીં પૂર્ણ થાય છે હવે આપણા એના પ્રશ્નોની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો એમાં પ્રથમ પ્રશ્ન છે કે આઝાદી પહેલાં સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રચલિત હતા તો આપણે જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે આઝાદી પહેલાં જે સમાજમાં કુરિવાજો પ્રચલિત હતા એમાં આપણે જવાબમાં લખી શકીએ કે ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો જ્ઞાતિપ્રથા પછી સંકુચિત અને કુપમંડૂક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ હતો સતી પ્રથા કરવાનો રિવાજ વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા ભારતની આઝાદી પહેલાં બરાબર આ આવશે પ્રથમ પ્રશ્નના જવાબમાં પછી બીજો રાજા રામ મોહન રાયે બ્રિટિશ સરકારને કઈ કઈ ભલામણો કરી હતી તો આપણે જાણીએ છીએ કે રાજા રામ મોહન રાય દ્વારા જે લોકોની જીવન સુધારણા માટે બ્રિટિશ સરકારને અરખા અખબારી સ્વાતંત્ર્યતે વાણી સ્વાતંત્રતા સ્ત્રી અધિકાર વ્યક્તિ સ્વાતંત્રતા કારોબારીની ન્યાયતંત્રને અલગ રાખવા જેવી વગેરે જેવી બાબતો બ્રિટિશ સરકારને ભલામણના સ્વરૂપમાં રાજા રામ મોહન રાય દ્વારા કરવામાં આવી હતી અને એમણે ઈસવીસન અઢારસો ને અઠ્યાવીસમાં બ્રહ્મો સમાજની પણ સ્થાપના કરી હતી એટલે એનો જવાબ આવશે કે રાજા રામ મોહન રાય દ્વારા અંગ્રેજ સરકારને અખબારી સ્વાતંત્રતા વાણી સ્ત્રી અધિકાર વ્યક્તિ સ્વાતંત્રતા અને કારોબારી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી વિવિધ ભલામણો કરવામાં આવી હતી બરાબર એના પછી ત્રીજો પ્રશ્ન છે કે આપણે આર્ય સમાજ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરતો હતો આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી તો દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી બરાબર તો એ આર્ય સમાજ લોકો માટે શું કાર્ય કરતો હતો તો આપણે જે દયાનંદ સરસ્વતી દ્વારા જે આર્ય સમાજની સ્થાપના કરી કરી હતી એના કારણે ઝડપી પરિવર્તન આવ્યું સમાજમાં એનાથી મુખ્ય કાર્ય હતું આર્ય સમાજનું ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મ તરફ પાછા લાવવા માટે એમણે શુદ્ધિ ચળવળની શરૂઆત કરી હતી અને જેને કારણે પરત ધર્મ જે લોકોએ સ્વીકાર કર્યો હોય અથવા સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર એમણે ખુલ્લા કર્યા હતા એટલે કે ધર્મ પરિવર્તન પામેલા લોકો હિન્દુ લોકો પાછા ધર્મમાં જોડાઈ જાય એવા એના એવા માટેનું કાર્ય બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવતું આર્ય સમાજ દ્વારા કરવામાં આવતું હતું બરાબર એનો જવાબ એ આવશે પછી ચોથો પ્રશ્ન રામકૃષ્ણ મિશન દ્વારા સમાજમાં કયા કયા કામો કરવા કરવામાં આવતા તો રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી સ્વામી વિવેકાનંદે કરી હતી બરાબર તો આ મિશન દ્વારા વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો હતો રામકૃષ્ણ મિશન મઠ મિશન મઠની એમણે સ્થાપના કરી હતી પછી રામકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા હેઠ પ્રભુ સેવાનો સૂત્ર આ મિશને અમલ કર્યો હતો અને દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવતું હતું તો આ બધું કામ છે એ રામકૃષ્ણ મિશન મઠ દ્વારા કરવામાં આવતું હતું અને છેલ્લો પ્રશ્ન બાપા તેના સાથીદારો કયું કાર્ય કરતા હતા તો ઠક્કરબાપાનું જે યોગદાન છે એ ખૂબ જ નોંધપાત્ર છે ઠક્કરબાપા અને તેમના મિત્રો દ્વારા પંચમહાલના ઉંડાળવાના જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યા ઠક્કરબાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેવો અને વેહમોમાંથી મુક્ત કર્યા ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી અને રેટીઓ કાચતા કર્યા તથા કુટીર ઉદ્યોગોની પણ સ્થાપના ઠકર બાપા તેમના સાથી દ્વારા સાથીદારો દ્વારા કરવામાં આવતી હતી એના જવાબમાં આવશે બરાબર તો એ તમને પેજ નંબર પાંચ ઉપર મળી જશે ઠકર બાપામાં એનું વિગતવાર વર્ણન આપેલું છે હવે બીજા છે પ્રશ્ન છે ખાલી જગ્યાઓ પૂરો તો રાજા રામ મોહન રાયનો જન્મ ખાલી જગ્યા ગામમાં થયો હતો મેં તમને વિદ્યાર્થી મિત્રો પહેલાં જ કીધું હતું કે જે આ સમાજ સુધારકો છે એમનો જન્મ કયા ગામમાં ક્યારે થયો હતો એના વિશેની માહિતી છે એની નીચે અંડરલાઇન કરજો તો પહેલાં ખાલી જગ્યામાં આવશે કે રાજા રામ મોહન રાયનો જન્મ બંગાળ હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો ક્યાં થયો હતો હુગલી જિલ્લાના રાધાનગર એટલે જવાબમાં આવશે રાધાનગર ગામમાં થયો હતો બરાબર રાધાનગર પછી બીજો બીજી ખાલી જગ્યા છે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ખાલી જગ્યાએ ઘડ્યો તો સતી પ્રથાની જે વિરોધમાં હતા રાજા રામ મોહન રાય તો જે તે સમયે અંગ્રેજ અધિકારી વિલિયમ બેન્ટિંગ હતા એમણે આ કાયદો ઘડ્યો હતો એટલે જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ શું જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ જુઓ ઓગણીસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગે સત્યપ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો હતો એટલે આવશે અંગ્રેજ અધિકારી વિલિયમ બેન્ટિંગ બરાબર તો બીજી ખાલી જગ્યાનો જવાબ હશે એના પછી છે ત્રીજી ખાલી જગ્યા દયાનંદ સરસ્વતીએ ખાલી જગ્યા નામના ગ્રંથની રચના કરી કરી હતી તો સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના દયાનંદ સરસ્વતીએ કરી હતી એટલે જવાબમાં આવશે સત્યાર્થ પ્રકાશ એના પછી છે ચોથો સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું તો સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ હતું એ એનો જવાબ આવશે પછી પાંચમો ગોફતાર નામનું સામાયિક કઈ સંસ્થાએ શરૂ કર્યું હતું તો આ સંસ્થાનું નામ થોડું અટપટું છે ગોફતાર એટલે કે પારસી સમાજ બરાબર તો એ સંસ્થાનું નામ શું હતું તો જુઓ રહનુમા ઈ મઝદયરબન જે અંગ્રેજી કેળવણી પામેલા પારસીઓએ સમાજ સુધારણા માટે અઢારસો એકાવનમાં જે સંસ્થા સ્થાપી રહનુમા ઈ મઝ દયરબન એ સંસ્થાએ ગપ્તા નામનું મુખપત્ર શરૂ કર્યું હતું તો જવાબમાં આવશે એ અને એની જોડણી લખવામાં ભૂલ ન થાય તો પેજ નંબર ચાર ઉપર એની જોડણી તમને જોઈ લેવી બરાબર આ આથી ખાલી જગ્યાઓ પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પાત્રો વિશેની ટૂંકમાં માહિતી આપો પ્રથમ જ્યોતિબા ફૂલે પછી બાપા અને સ્વામી વિવેકાનંદ તો એ બધાની માહિતી તમને પાઠ્યપુસ્તકમાંથી જ મળી જશે પ્રથમ છે જ્યોતિબા ફૂલે તો એક નાનો એવો ફકરો છે પેજ નંબર ચાર ઉપર પછી ઠક્કર બાપા એટલે પેજ નંબર જે આપણે પ્રશ્નો શરૂઆત કરી પાંચ ઉપર બાપાની માહિતી છે અને જ્યોતિબા ફૂલે એ પેજ નંબર ચાર અને સ્વામી વિવેકાનંદની માહિતી આપેલી છે પેજ નંબર ત્રણ ઉપર તો એ પાઠ્યપુસ્તકમાંથી તમે લખવાની રહેશે બરાબર સારા અને શું અક્ષરે એના પછી છે નીચેના પાત્રો વિશે ટૂંકમાં લખે માહિતી લખી આપણે હવે યોગ્ય જોડકા જોડો પ્રશ્ન નંબર ચાર તો બ્રહ્મો સમાજ અને સામે એમના સ્થાપકની ના નામ આપેલા છે તો બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી તો રાજા રામ મોહન રાય એટલે કે આવશે પાંચ નંબર બરાબર પહેલાંમાં પાંચમાં બીજો આર્ય સમાજ આર્ય સમાજની સ્થાપના કરી હતી દયાનંદ સરસ્વતી એટલે કે બીજામાં આવશે પહેલો પછી રામકૃષ્ણ મિશન તો એની સ્થાપના સ્વામી વિવેકાનંદ દ્વારા કરવામાં આવી હતી એટલે આવશે એ ચોથો પછી વાહાબી આંદોલન વહાબી આંદોલન સૈયદ અહમદ ખાન અને સરી ઉત સરી અતુલ્લા એટલે કે ત્રણ નંબર જે મુસ્લિમ ઇસ્લામ ધર્મના સમાજ સુધારક હતા એમના દ્વારા વાહબી આંદોલન ચલાવવામાં આવ્યું હતું એટલે ચોથામાં આવશે ત્રીજો જવાબ અને પાંચમો પંચમહાલ બિલ સેવા મંડળની સ્થાપના બે નંબર ઉપર આવેલા બાપાએ કરી હતી બરાબર તો એ હશે જોડકાના જવાબ પહેલાંનો પાંચમો બીજાનો પહેલો ત્રીજાનો ચોથો ચોથાનો ત્રીજો અને પાંચમાનો બીજો એવી રીતે એના જવાબ તમને લખવાના રહેશે તો આ સાથે આ પહેલાં પાઠની જે સમજૂતી હતી એ અહીંયા પૂર્ણ થાય છે મને આશા છે કે વિદ્યાર્થી મિત્રો આ પાઠની સંપૂર્ણ સમજણ તમને આવી ગઈ હશે હવે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં તમારી જો નોટબુક પૂરી થઈ ગઈ હોય તો નવી નોટબુકમાં અને જો નોટબુક બાકી હોય તો એક પાનું વાળી દ્વિતીય સત્ર લખી અને દ્વિતીય સત્રનો પાઠ એક એમ લખી અને આ સ્વાધ્યાયના પ્રશ્નનો જવાબ સારા અને સુવાચ્ય એક્સરે લખી એનો ફોટો મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મોકલાવી આપશો જો તમે ફોટો મોકલાવી આપશો તો જ તમારું અમને ખ્યાલ આવશે કે તમે આ પાઠ ભણી ચૂક્યા છો અને તમારી હાજરી પુરાશે એટલે મહેરબાની કરી આ વિડીયો જોઈ અને પછી સારા અને સુવાચી અક્ષરે આ પાઠના પ્રશ્નોનો જવાબ લખી એનો ફોટો મારા નંબર ઉપર તમે મોકલાવી આપશો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ત્યારે તમે ઘરે રહો સુરક્ષિત રહો અને શાંતિથી ફરીથી આ પાઠનું વાંચન કરી અને પછી પ્રશ્નોનો જવાબ લખજો થેન્ક યુ આભાર હેવ અ નાઇસ ડે